नमस्कार विद्यार्थी भाई बहनों, धोरण 12 विषय तत्वज्ञान पाठ 9 जगतना विद्यमान धर्मों ना आ बीजा तासमा आप सौ भाई बहनों हूँ हार्दिक स्वागत करूँ छू। आप प्रथम तास भण्या बराबर ने तमें बधाए ए तास कम्प्लीट करी नाख्यो हशे। प्रथम तास में आप शू भण्या एनी थोड़ी घनी माहिती आप सौ विद्यार्थियों ने आपी दऊँ। तो प्रथम तास में आप जगतना जे 11 धर्मो छे महत्वना एना विषेनी माहिती मेळवी। जगत में कुल जे 11 धर्मो महत्वना छे, आम तो घणा बधा छे, आम तो जगतना धर्मो छे घणा बधा छे, पण जे महत्वना छे एवा 11 धर्मो एनी माहिती आपणे जे अलग अलग रीते आवजो मतिराम भाई। तो आवी रीते छे ए अलग अलग जे ए धर्मोनी माहिती महत्वना जे એમના વિશેની માહિતી આપણે મેળવી, એમનો ઉદ્ભવ ક્રમ, એમનો ધર્મનું નામ, એમના સ્થાપક કોણ છે તે, ઉદ્ભવ કાળ, ઉદ્ભવ સ્થાન, આ બધા વિશેની માહિતી આપણે છે એ પ્રથમ તાસની અંદર મેળવી। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, તમને યાદ હશે કે સૌથી પહેલા જગતમાં ઉદ્ભવેલો કોઈ જો ધર્મ હોય તો એ આપણો હિન્દુ ધર્મ છે। બીજા ક્રમે યહૂદી ધર્મ, तीजा क्रमे शिंतो धर्म, चौथा क्रमे जरथुस्ती धर्म, पांचमा क्रमे तावो धर्म, छठा क्रमे जैन धर्म, पछी बौद्ध धर्म, पछी कॉन्फ्यूशियस धर्म, ख्रिस्ती धर्म, इस्लाम धर्म अने शीख धर्म सौथी छेले उद्भवेलो छे। तो आना विषेनी माहिती आपणे छे प्रथम तासमां। हवे एना स्थापक कोण छे एना विषेनी पण माहिती आपणे मेळवी हती। तो आम जगतना जे मुख्य 11 धर्मो पैकी भारतमां छे ने, भारतमां ये मुख्य छे ने, केटला धर्म भारतमां एनुं उद्भव स्थान जेलुं छे, तो के 4 धर्म। भारत देशमां 4 धर्मोनो उद्भव थयो छे। क्या क्या धर्मो छे भाई? तो हिंदू, शीख, बौद्ध अने जैन धर्म। आ चारे चार धर्मो भारतमां एनुं उद्भव स्थान थयो छे। विश्वनो बीजो कोई एवो देश नथी विद्यार्थी भाई बहेनो के एकी साथे आटला धर्मो छे के जगतने आपी शकतो होय, એવો કોઈ દેશ છે નહીં। તો આપણા ભારત દેશે છે એ 4 ધર્મો વિશ્વને આપ્યા છે। કયા કયા? હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ, બરાબર? હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મ આપણા ભારત દેશે વિશ્વમાં આપ્યા છે, એમના વિશેની માહિતી આપણે મેળવી, બરાબર? તાઓ, કોન્ફ્યુશિયસ અને શિંતો ધર્મ છે ચીન અને જાપાનમાં ઉદ્ભવેલા છે, બરાબર ને? બાકીના બધા ધર્મો છે એ એશિયા ખંડમાં, પશ્ચિમ એશિયા ખંડમાં ઉદ્ભવેલા છે, આટલી માહિતી આપણે મેળવી। હવે આજે આપણે છે એ ધર્મગ્રંથો અને તેના અભ્યાસનો મહત્વ વિશેની માહિતી મેળવવાની છે। બીજા ક્લાસમાં, બીજા તાસમાં આપણે છે એ ધર્મગ્રંથો એટલે કે ધર્મશાસ્ત્રો અને એમનો જે અભ્યાસ તેનું મહત્વ શું રહેલું છે એના વિશેની માહિતી મેળવવાની છે। તો અત્યારથી જગતના પ્રત્યેક 11 ધર્મ જે છે, બરોબર, એ 11 ધર્મ અને એનું ધર્મગ્રંથો છે અને જે ધર્મશાસ્ત્રો છે એની માહિતી અહીંયા આગળ બોર્ડમાં લખેલી છે, જોઈએ। જગતના પ્રત્યેક ધર્મમાં અમુક ગ્રંથ કે ગ્રંથોને પવિત્ર અને પ્રમાણભૂત માનવામાં આવે છે। જગતની અંદર આ જે બધા ધર્મો છે, બરાબર, 11 ધર્મો, તો એ 11 ધર્મમાં કોઈ એક ગ્રંથ કે ઘણા બધા ગ્રંથો હોય, શાસ્ત્રો હોય, એને પવિત્ર અને પ્રમાણભૂત માનવામાં આવે છે। એ ગ્રંથમાં દર્શાવેલા નીતિ નિયમો પ્રમાણે ધર્મમાં અનુસરવામાં આવે છે। એ ધર્મમાં દર્શાવેલી બાબતોનું એ ધર્મના અનુયાયીઓ ઉલ્લંઘન કરતા નથી, બરાબર? તો જગતના પ્રત્યેક ધર્મમાં અમુક ગ્રંથ કે ગ્રંથોને પવિત્ર અને પ્રમાણભૂત માનવામાં આવે છે। જગતના વિદ્યમાન 11 ધર્મોમાં પ્રત્યેક પવિત્ર ધર્મગ્રંથ કે શાસ્ત્ર અંગેની માહિતી આ કોષ્ટકમાં આપણે અહીંયા આગળ સમજવાની છે। જે વિદ્યમાન ધર્મો છે, બરાબર, વિખ્યાત પ્રખ્યાત ધર્મો છે 11 ધર્મો, એ 11 ધર્મોના ધર્મ ગ્રંથો વિશેનો અભ્યાસ હવે આપણે કરવાનો છે। તો ભાઈ બહેનો, બોર્ડમાં ખાસ ધ્યાન આપજો, પછી આ બોર્ડ તમારે લખી પણ લેવાનું છે। તો જો એક વખત બોર્ડમાં ધ્યાન આપો કે ભાઈ હિન્દુ ધર્મ છે એનો ધર્મ ગ્રંથ કયો છે? તો કે શ્રુતિ અને સ્મૃતિ। હિન્દુ ધર્મનું ધર્મ ગ્રંથ અથવા શાસ્ત્ર કયું છે? તો કે શ્રુતિ અને સ્મૃતિ। હવે શ્રુતિ અને સ્મૃતિ વિશે તમને થોડો માહિતી, તમને થોડો ખ્યાલ આપી દો।
વિદ્યાર્થી ભાઈઓ બહેનો, શ્રુતિ એટલે સાંભળેલું અને સ્મૃતિ એટલે યાદ રાખેલું. શ્રુતિ એટલે સાંભળેલું અને સ્મૃતિ એટલે યાદ રાખેલું. હવે હિન્દુ ધર્મનો આરંભ ક્યારે થયો? તો ભાઈ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા, એટલે કે આજથી 5000 વર્ષ પહેલા. ખાસ સમજો, શ્રુતિ અને સ્મૃતિ એટલે શું થાય એના વિશેની માહિતી હું આપ સૌને આપું છું. હિન્દુ ધર્મનો પ્રારંભ થયો છે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા, અને આજથી ગણતરી કરીએ તો 5000 વર્ષ પહેલા હિન્દુ ધર્મનો ઉદ્ભવ થયો છે. હવે જો આજથી 5000 વર્ષ પહેલા મુદ્રણ માટેના કોઈ યંત્રો હશે નહીં, લેખન કળાની કોઈ વ્યવસ્થા હશે નહીં, લિપિની કોઈ વ્યવસ્થા, ભાષાની કોઈ વ્યવસ્થા હશે નહીં. આજથી 5000 વર્ષ પહેલા લેખન કળાની શરૂઆત થઈ નહોતી, લખવાની શરૂઆત થઈ નહોતી. તો આપણો ગ્રંથ તો 5000 વર્ષ પહેલા, આપણો ધર્મ તો 5000 વર્ષ પહેલા અમલમાં આવ્યો, અને ત્યારે જ એ ધર્મના અમુક નીતિ નિયમો, બંધારણો, એના ધર્મ વાક્યો એ બધું નક્કી થઈ ગયેલું હતું ને હિન્દુ ધર્મનું, બરાબર. તો હવે પ્રશ્ન એ થાય, ભાઈ તો આપણે જે ધર્મમાં લખેલી બાબતો છે એ બધી કઈ રીતે આવી છે? તો શ્રુતિ અને સ્મૃતિ દ્વારા. એ વખતે જે કાંઈ ઋષિ મુનિઓ દ્વારા જે વ્યાખ્યાનો આપવામાં આવ્યા છે એ એમના શિષ્યોએ સાંભળ્યા છે, એ શિષ્યોએ એના બીજા શિષ્યોને કીધા છે, એ શિષ્યોએ બીજા, આપણે કેમ આપણા પિતાના સંસ્કારો આપણે દીપાવીએ, આપણા સંસ્કાર આપણા સંતાન દીપાવે, એના સંસ્કાર એનું સંતાન, એવી રીતે પેઢી દર પેઢી. તો જુઓ ફરી વખત આની આ બાબત સમજો, ભાઈ એ વખતે ઋષિ મુનિ કે ભગવાન દ્વારા જે કાંઈ પણ વાર્તા, જે કાંઈ પણ સંવાદો, જે કાંઈ પણ ધર્મ વાક્યો રજૂ કરવામાં આવ્યા છે એને પેઢી દર પેઢી લોકોએ યાદ રાખ્યા, અને જ્યારે લેખન કળાની શરૂઆત થઈ ત્યારે એ લખાયા. આપણા જે ચાર વેદો છે, પ્રાચીન વેદો, બરાબર, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો જુઓ તમે કે ભાઈ 5000 વર્ષ પહેલા લેખન કળાની શરૂઆત નહોતી, એટલે જે કાંઈ પણ ઋષિ મુનિઓ દ્વારા, મહાપુરુષો દ્વારા, દેવી દેવતાઓ દ્વારા, ભગવાનો દ્વારા જે કાંઈ પણ ધર્મ અંગેના સુવાક્યો, સૂચનો, પોઝિટિવ વાતો રજૂ કરવામાં આવી છે એને લોકોએ પેઢી દર પેઢી સાંભળીને યાદ રાખી છે, અને પછી જ્યારે લેખન કળાની શરૂઆત થઈ ત્યારે એનું લખાણ છે કરવામાં આવ્યું. એટલા માટે થઈને હિન્દુ ધર્મના ધર્મગ્રંથો કેવા છે? શ્રુતિ અને સ્મૃતિ છે, સાંભળી અને યાદ રાખી અને પછી લખાયેલા ગ્રંથો છે. બસ આટલી માહિતી પૂરતી છે, આના માટેની તમારે સમજી લેવાનું રહેશે. શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ એટલે કે સાંભળેલું, સ્મૃતિ એટલે કે યાદ રાખેલું. તો આજથી 5000 વર્ષ પહેલા જ્યારે આપણો હિન્દુ ધર્મ અમલમાં આવ્યો, હિન્દુ ધર્મનો ઉદ્ભવ થયો, અમલમાં નહીં કહી શકાય, જ્યારે ઉદ્ભવ થયો ત્યારે લેખન કળાની વ્યવસ્થા નહોતી, માટે ઋષિ મુનિઓએ શ્રુતિ અને સ્મૃતિ વડે સાંભળી અને યાદ રાખીને, બરોબર, એ સુવાક્યો છે ધર્મગ્રંથોને આપ્યા છે, એટલા માટે થઈ અને આપણો ધર્મગ્રંથ છે કયો છે? શ્રુતિ અને સ્મૃતિ છે. જૈનનો ધર્મગ્રંથ કયો છે? ગણિપિટક. જૈન ધર્મનો ધર્મગ્રંથ છે ગણિપિટક. બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ છે ત્રિપિટક. આ ત્રિપિટક એટલે ક્યાં ત્રિપિટક? સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક. દસમાના સામાજિક વિજ્ઞાનમાં આપસો વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મેં જ ભણાવેલું છે, બરોબર. બૌદ્ધ ધર્મના ત્રિપિટક ક્યાં? તો સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક. આ ત્રણ પિટક, બરાબર, સુત્તપિટક, અભિધમ્મપિટક અને વિનયપિટક, આ ત્રણ પિટક એ બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથો છે, ત્રિપિટક. શીખ ધર્મનું ધર્મગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ અને દશમ ગ્રંથ. આમાં ગુરુ ગ્રંથ સાહેબ છે એનું નિર્માણ ગુરુ નાનકે કર્યું છે, અને શીખ ધર્મની સ્થાપના પણ આપણે ભણ્યા ને, કોણે કરી છે?
ગુરુ નાનકે કરી છે અને ગુરુ નાનકે ગ્રંથ આપ્યો છે ગુરુ ગ્રંથ સાહેબ. જરતોસ્તી ધર્મ છે એનું ધર્મશાસ્ત્ર છે જંદ અવસ્થા. હવે આના વિશેની માહિતી બધાની મારી પાસે છે નહીં, એટલે તમારે છે અને એ માહિતી કંઈ તમારે બહુ યાદ રાખવાની, પણ એવું નહીં પૂછાય જંદ અવસ્થા વિશે લખો, બાઇબલ વિશે પાંચ વાક્ય લખો, એવું કંઈ પૂછાવાનું છે નહીં વિદ્યાર્થી ભાઈ બહેનો. આટલું ખાલી પૂછાવાનું છે કે ભાઈ શીખ ધર્મનું ધર્મશાસ્ત્ર અથવા ધર્મગ્રંથ કયો છે, તો ગુરુ ગ્રંથ સાહેબ અને દશમ ગ્રંથ. બરાબર, જરતુસ્તી ધર્મ છે એનો જંદ અવસ્થા છે, યહૂદી ધર્મ છે એનો જૂનો કરાર છે, ખ્રિસ્તી ધર્મનું બાઇબલ છે, ખ્રિસ્તી ધર્મનું કયું છે બાઇબલ છે, ઇસ્લામ ધર્મનું ધર્મશાસ્ત્ર તો ધર્મગ્રંથ કુરાન, તાઓ ધર્મનું છે તાઓ તે ચીન, તાઓ ધર્મનું કયું છે તાઓ તે ચીન, કોન્ફ્યુશિયસ ધર્મ છે તેનું ક્લાસિક્સ અને બુક્સ, ક્લાસિક્સ અને બુક્સ, શિન્તુ ધર્મ છે એનું કોજીકી અને નિહોન ગી. શિન્તુ ધર્મનું ધર્મશાસ્ત્ર ધર્મગ્રંથ કયો છે તો કે કોજીકી અને નિહોન ગી. આ બધું તમારે યાદ રાખવું પડશે, ફરજિયાતપણે તમારે યાદ રાખવું પડશે. કાલે આપણે જે કોષ્ટક બનાવ્યું હતું ધર્મગ્રંથોનું ધર્મનું, બરાબર, ધર્મનો ઉદ્ભવ વિશેનો આખું કોષ્ટક જોયું હતું આપણે, એ પણ મેં તમને કીધું હતું તમારે એનો કપ ચાર્ટ બનાવવાનો છે, એક સરસ મજાના કાગળમાં આખો છે એ બનાવવાનું છે, મેં તમને વાત કરી હતી. અને આનો પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તમારા માટે વધારેમાં વધારે તમને યાદ રહે એ માટે થઈ, અને આનું પણ એક છે એક ચાર્ટ છે બનાવી નાખજો, ચાર્ટ નહીં પણ એક સારી બુકનું પેજ લઈ અને સારા અક્ષરે રંગીન બોલપેનનો ઉપયોગ કરી અને આ તમે લખી શકો છો અને આને તૈયાર કરી નાખવાનું છે કે ભાઈ કયા ધર્મનું ધર્મગ્રંથ કયું, ધર્મનું ધર્મગ્રંથ કયું, હિન્દુ ધર્મનો ધર્મગ્રંથ કયો તો કે શ્રુતિ અને સ્મૃતિ, જૈન ધર્મનું તો કે ગણપીટક, બરાબર, પછી બૌદ્ધ ધર્મનું તો કે ત્રિપીટક, બરાબર, શીખ ધર્મનું તો ગુરુ ગ્રંથ સાહેબ અને દશમ ગ્રંથ, પછી જરથોસ્તીનું તો કે જંદ અવસ્થા, યહૂદી ધર્મનું તો કે જૂનો કરાર, ખ્રિસ્તી ધર્મનું બાઇબલ, ઇસ્લામ ધર્મનું કુરાન, તાઓ ધર્મનું તાઓ તે ચીન, બરાબર, કોન્ફ્યુશિયસ ધર્મનું ક્લાસિક્સ અને બુક્સ, અને શિન્તો ધર્મ છે એનું છે કોજીકી અને નિહોનગી. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો એક એક માર્ક્સમાં આ પ્રશ્નો પૂછાય તો એ તમને આવડવા જોવે એ માટે થઈ, અને આનો પણ એક તમારે ચાર્ટ સારા અક્ષરે છે એક પેજમાં લખી નાખવાનું છે અને તૈયાર કરી નાખવાનું છે. આગળ જોઈએ આપણે શું છે આ બાબતે. હવે આ જોઈએ આપણે ધર્મ અને એના ધર્મગ્રંથો, હવે એનું મહત્વ સમજવાનું છે કે ભાઈ આ ધર્મગ્રંથોનું મહત્વ શું છે. ધર્મનું મહત્વ તો આપણા જીવનમાં સમજ્યા ને આપણે, આઠમો પાઠ આખો ભણ્યા છીએ, ધર્મનું મહત્વ આપણા જીવનમાં શું છે તો આપણે ભણી ગયા. હવે ધર્મના જે ધર્મ ગ્રંથો છે એના વિશે લખાયેલા જે શાસ્ત્રો છે એનું મહત્વ શું છે એના વિશેની માહિતી મેળવી. તો ભાઈ દરેક ધર્મના શાસ્ત્રમાં તે ધર્મના તાત્વિક અને નૈતિક સિદ્ધાંતોનું વર્ણન કરેલું હોય છે, તેથી અને તેથી ધર્મના અભ્યાસ માટે શાસ્ત્રજ્ઞ એ ઘણું છે ઉપયોગી સાધન બની રહે છે. હવે જો આપણે હિન્દુ ધર્મ પાળવો છે, હિન્દુ ધર્મને આપણે અનુસરવો છે, તો ભાઈ હિન્દુ ધર્મને અનુસરવા માટે કઈ કઈ બાબત પાળવી પડશે, જીવનમાં કેવા કેવા નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવું પડશે, જીવનમાં કેવી રીતે પૂજા પ્રાર્થના એ બધું કરવું પડશે, તો એ શામાં દર્શાવેલું હોય તો કે શ્રુતિ અને સ્મૃતિના ધર્મગ્રંથોમાં, શ્રુતિ અને સ્મૃતિમાં દર્શાવેલું હોય કે હિન્દુ ધર્મને અનુસરવા માટે થઈ અને તમારે આ આ બાબતોને માનવી પડશે, આ આ બાબતોનું પાલન કરવું પડશે. બરાબર, તમારે શીખ ધર્મમાં માનવું છે તો શીખ ધર્મ એ તમને જીવન જીવવામાં કઈ રીતે ઉપયોગી થાય, શીખ ધર્મ માનવા માટે તમને કઈ બાબત પાળવી પડે, શીખ ધર્મમાં અનુસરતા હો તો શું કરાય શું ન કરાય એ બધું તમારે સમજવું હોય તો તો ભાઈ તમારા ગુરુ ગ્રંથ સાહેબ અને દશમ ગ્રંથ એ બંને વાંચવા પડે.
બરાબર તો એટલા માટે લખ્યું છે ને કે દરેક ધર્મના શાસ્ત્રમાં તે ધર્મના તાત્વિક અને નૈતિક સિદ્ધાંતોનું વર્ણન કરેલું હોય છે એક માર્ક્સનો પ્રશ્ન બન્યા કે ભાઈ દરેક ધર્મના શાસ્ત્રમાં શેનું વર્ણન કરેલું હોય છે દરેક ધર્મના શાસ્ત્રમાં શેનું વર્ણન કરેલું હોય છે તો ભાઈ દરેક ધર્મના શાસ્ત્રમાં તે ધર્મના તાત્વિક અને નૈતિક સિદ્ધાંતોનું વર્ણન કરેલું હોય છે ભાઈ એ ધર્મનો સાર શું છે હિન્દુ ધર્મ પાળવાનો સાર શું તાઓ ધર્મ પાળવાનો સાર શું એના નૈતિક સિદ્ધાંતો અને તાત્વિક બાબતોનું વર્ણન કરેલું હોય છે એટલા માટે થઈ અને જો તમારે આ ધર્મને માનવા હોય તો એના શાસ્ત્રોનું અધ્યયન કરવું ખૂબ જ જરૂરી છે શાસ્ત્રનો અધ્યયન ઉપયોગી હોવા ઉપરાંત અનિવાર્ય પણ છે શાસ્ત્રો જે છે એનો અધ્યયન ઉપયોગી તો છે સાથે સાથે અનિવાર્ય છે કરવું જ પડે નહીતર આપણે ખબર કેમ પડે કે ભાઈ જૈન ધર્મ શું કહેવા માગે છે અથવા જૈન ધર્મ પાળવા માટે થઈ અને કઈ કઈ બાબત જીવનમાં અનુસરવી પડશે કેવા નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવું પડશે આપણે કેમ ખબર પડશે તો એ માટે થઈને શાસ્ત્રોનો અધ્યયન જરૂરી છે કોઈ પણ ધર્મને સમજવા માટેના શાસ્ત્રો છે ને એ સમજવા જરૂરી છે એનો અધ્યયન જરૂરી છે બરાબર એટલે શાસ્ત્રોનો અધ્યયન છે ઉપયોગી છે ઉપરાંત અનિવાર્ય પણ છે ચોક્કસ એને વાંચવા પડે અમુક ધર્મમાં અમુક માન્યતાઓનો સ્વીકાર થયો છે કે નહીં એ બાબતોનો આખરી અને સર્વમાન્ય નિર્ણય તે ધર્મના શાસ્ત્રના આધારે જ થઈ શકે બરાબર કેટલાક આ બધા ધર્મો છે ને ભાઈ એનું બંધારણ અલગ અલગ પણ હોઈ શકે એ દરેક ધર્મ અલગ અલગ માન્યતામાં માનતા હોય છે એ ધર્મના લોકો છે એ ભગવાન વિશેની જુદી જુદી વાતો કરતા હોય છે એ ધર્મ પાળવા માટે જુદા જુદા નીતિ નિયમો એવું નથી કે હિન્દુ ધર્મ માં જે નીતિ નિયમો દર્શાવ્યો એ જ બૌદ્ધ ધર્મમાં હોય એ જ ઝરતુષ્ટી ધર્મમાં હોય એવું નથી દરેકે દરેક ધર્મને પોતાનું અલગ બંધારણ છે દરેકે દરેક ધર્મ અલગ અલગ બાબતો રજૂ પણ કરી શકે છે પણ હા એક ધર્મ બાબતનો જે સુવર્ણ નિયમ છે ને એ લગભગ આ બધા ધર્મો એમાં માને છે પાપ ધર્મ બાબતનો જે સુવર્ણ નિયમ છે એ એમાં આ બધા ધર્મો છે ને આવી જાય છે અથવા બધા ધર્મો એ સુવર્ણ નિયમને તો અનુસરે જ છે એ સુવર્ણ નિયમ તમને યાદ છે ને કે ભાઈ તમે બીજા લોકો પાસેથી જેવી અપેક્ષા રાખો છો તેવું વર્તન તમે તેની સાથે કરો બરાબર તો એ સુવર્ણ નિયમમાં દરેક ધર્મો માને છે પાઠમાં જોઈએ તો ભાઈ અમુક ધર્મમાં છે એ અમુક માન્યતાઓનો સ્વીકાર થયો છે કે નહીં એ બાબતોનો આખરી અને સર્વમાન્ય નિર્ણય છે ને એ આ ધર્મ ગ્રંથો આપી શકે છે બરોબર દરેકે દરેક માન્યતાઓ છે બરોબર એ ધર્મના શાસ્ત્રના આધારે નક્કી થઈ શકે એમાં કેવી કેવી બાબતો એમાં કેવી કેવી માન્યતાઓ અને કેવા નિર્ણયો છે એમાં સમાવેશ થયા છે શાસ્ત્ર સિવાયના આધારે આવો નિર્ણય લેવામાં આવ્યો હોય તો તેમાં મતભેદ થઈ શકે છે પણ શાસ્ત્રના આધારે કરેલો નિર્ણય છે એમાં કોઈ વિવાદનો વિષય રહેતો નથી તમારે જૈન ધર્મમાં માનવું છે હવે જૈન ધર્મના અમુક નીતિ નિયમો છે એ નીતિ નિયમો કોના આધારે કરવામાં આવ્યા છે તો કે ગણિત પીટકના આધારે જૈન ધર્મમાં જે પણ નિર્ણયો હશે જે પણ ધર્મનું બંધારણ હશે એ બધું ગણિત પીટક ગ્રંથના આધારે નક્કી કરેલું હશે હવે કોઈ પણ બાબત ગણિત પીટક ધર્મના આધારે નક્કી કરેલી નહીં હોય તો એ બાબતમાં વિવાદ થવાનો છે કે ભાઈ તમે કહો જૈન ધર્મમાં આવી રીતે માનવું પડે પણ ગણિત પીટકમાં તો એવું કંઈ લખેલું છે નહીં તો માનવું કેમ બરાબર પણ જો ગણિત પીટકમાં લખેલું હશે ભાઈ તમારે છે એ અહિંસામાં માનવાનું છે હિંસા કરવાની નથી એ બાબત ગણિત પીટકમાં લખાઈ ગઈ એટલે બસ પૂરું થઈ ગયું બરાબર ગણિત પીટકમાં બાબત લખાઈ ગઈ ભાઈ જૈન ધર્મમાં રહેવું હોય તો અહિંસક બનવું પડે જૈન ધર્મ તમારે પાળવો હોય તો અહિંસક બનવું પડે તો પછી બનવું જ પડે તો ધર્મમાં ધર્મશાસ્ત્રમાં લખેલી કોઈ પણ બાબત હશે એ બાબત નિર્વિવાદિત હશે એના પ્રત્યે તમે વિવાદ ઊભો કરી શકો નહીં જે પણ ધર્મ ગ્રંથોમાં એ ધર્મને સમજવા માટેની કોઈ પણ માન્યતા હશે કોઈ પણ નિર્ણય હશે કોઈ પણ પ્રભુ વિશેની બાબત હશે એમાં તમે વિવાદ ઊભો કરી શકશો નહીં
कारण के ए धर्म ग्रंथ में लखेली बाबतों में ए धर्म ना अनुयायी हो से ने एमा मानता हशे बराबर ए ना अनुयायी हो से एमा मानता हशे बराबर कारण के प्रत्येक धर्म से एनो अनुयायी पोताना धर्मशास्त्र ने पवित्र ने प्रमाणभूत गणे आपड़ा धर्म ग्रंथ छे आपड़ो धर्म ग्रंथ श्रीमद भगवद गीता छे हवे एना पर कोई आंगळी उठे होय तो आपणे सहन करी शकवाना छीए કે ભાઈ તમારા શ્રીમદ ભગવદ ગીતામાં આ બાબત ખોટી લખેલી છે તો આપણે સહન કરવાના છીએ ખરા નહીં ને શા માટે તો કે ભાઈ આપણે ભગવદ ગીતાને પવિત્ર માનીએ છીએ આપણે ભગવદ ગીતાને પ્રમાણભૂત માનીએ ભાઈ નહીં શ્રીમદ ભગવદ ગીતામાં કંઈ ખોટું લખેલું છે જ નહીં ધર્મશાસ્ત્રોમાં લખેલી કોઈ પણ બાબત છે ને નિર્વિવાદિત હશે ધર્મ ગ્રંથોમાં લખેલી કોઈ પણ બાબત પ્રત્યે તમે વિવાદ ઊભો કરી શકશો નહીં ધર્મ ગ્રંથોમાં જે પણ બાબત લખી છે એ ધર્મને સમજવા માટેની બાબત છે આ ધર્મનો સાર એમાં લખેલો છે અને એ બાબત છે કેવી છે નિર્વિવાદિત હશે એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો વિવાદ તમે ઊભો કરી શકશો નહીં વિવાદ તમે ઊભો કરશો તમને એમ થાય ભાઈ કુરાનમાં આ બાબત ખોટી લખેલી છે તમે વિવાદ કરશો તો કે તારે અમારા ધર્મની શું પડીશ ભાઈ અમારા ધર્મમાં તો બધું સાચું લખેલું છે એમ લોકો કહેશે ને એટલે કોઈ પણ ધર્મમાં લખેલી બાબત હશે ધર્મશાસ્ત્રોમાં લખેલી બાબત હશે એ બાબત નિર્વિવાદિત છે એના પ્રત્યે આપણે વિવાદ ઊભો કરી શકવાના નથી કારણ કે આ ધર્મશાસ્ત્રોમાં લખેલી બાબતને એ ધર્મમાં માનનારા લોકો બરોબર એ બાબતને છે પ્રમાણભૂત અને પવિત્ર માને છે આમ કોઈ પણ ધર્મના સિદ્ધાંતો કોઈપણ ધર્મના સિદ્ધાંતો વિશે સાચી અને સર્વમાન્ય માહિતી મેળવી હોય તો એ ધર્મશાસ્ત્ર એ ધર્મના ધર્મગ્રંથનું અધ્યયન કરવું અનિવાર્ય ગણાય છે શું લખ્યું છે કે ભાઈ કોઈ પણ ધર્મ હોય એ ધર્મના ધર્મગ્રંથનું કોઈ પણ ધર્મને તમારે સમજવો હોય કોઈ પણ ધર્મનો તમારે સાર સમજવો હોય તો એ બાબત માટે થઈ અને એનું ધર્મશાસ્ત્ર વાંચવું જરૂરી છે એના ધર્મશાસ્ત્રને વાંચ્યા સિવાય તમે છે એ ધર્મને સમજી શકવાના નથી તો કોઈ પણ ધર્મને સમજવા માટે થાય અને ખાસ એના ધર્મગ્રંથો છે એનો અધ્યયન અનિવાર્ય છે એ ધર્મની માન્યતા એ ધર્મની સાચી બાબત કઈ છે એ ધર્મ છે એની સર્વમાન્ય માહિતી મેળવી હોય કોઈ પણ ધર્મની સર્વમાન્ય માહિતી સાચી માહિતી મેળવી હોય તો એના ધર્મશાસ્ત્રો એના ધર્મગ્રંથો વાંચવા જરૂરી છે કોઈ પણ માણસ અન્ય ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરે તો તેને તે ધર્મનું જ્ઞાન તો મળે જ છે પણ આ ઉપરાંત આવા અભ્યાસને લીધે માણસ પોતાના ધર્મને વધુ સારી રીતે સમજતો થાય છે બરાબર આપણે છીએ આપણા દાખલા તરીકે આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ હિન્દુ ધર્મને આપણે એના ધર્મશાસ્ત્રો વાંચી લીધા પણ હિન્દુ ધર્મના ધર્મશાસ્ત્રો કે ધર્મગ્રંથો હિન્દુ ધર્મના ધર્મગ્રંથો કે શાસ્ત્રો વાંચ્યા પછી જો તમે કોઈ અન્ય ધર્મોના ધર્મશાસ્ત્રો વાંચશો તો આપણા ધર્મ બાબતની માહિતી આપણને વધારે સચોટ મળશે શા માટે દાખલા તરીકે શ્રુતિ અને સ્મૃતિમાં તમે બધાએ વાંચ્યું એના વિશેની માહિતી તમે બધાએ મેળવી બરાબર હવે તમે પછી છે એ જૈન ધર્મના ધર્મગ્રંથો વાંચવાના છો તો એમાં પણ ઘણું બધું છે એ ભગવાન વિશેની માહિતી લખેલી છે તો એનાથી આપણા ધર્મમાં લખેલી દરેક બાબતો છે સત્ય જ છે એ ધર્મ છે એ ધર્મની બાબતો પવિત્ર છે પ્રમાણભૂત છે ને એવો આપણને વિશ્વાસ બે છે આ તમને સમજાણું નથી ન સમજાતું ને કઈ વિધાન એવું છે કે ભાઈ આપણા ધર્મના ધર્મશાસ્ત્રો તો વાંચવાના છે સાથે સાથે અન્ય ધર્મોના ધર્મશાસ્ત્રો પણ વાંચવાના છે શા માટે તો ભાઈ જો તમે અન્ય ધર્મોના ધર્મશાસ્ત્રો કે ધર્મગ્રંથો વાંચશો તો આપણને આપણો ધર્મ વધારે સારી રીતે સમજાશે અને એટલા એના લીધે થઈને સર્વધર્મ સંભાવ એવી ધાર્મિક ઉદારતાનો ઉદય થાય છે બીજાના ધર્મો જો આપણે વાંચશું તો એમાં પણ બધી સારી બાબતો લખેલી હોય એમાં પણ જીવન કેવી રીતે જીવવું એ બધું લખેલું હોય એટલે આપણને એ ધર્મ પ્રત્યે પણ ઉદારતાની લાગણી ઊભી થાય એ ધર્મ પ્રત્યે પણ આપણને ભાવ ઊભો થાય બરાબર
तो सर्व धर्म समभाव दरेक धर्म प्रत्ये समान भावनी लागणी ए बीजा धर्मोना धर्म ग्रंथो वाँचवाथी आपणामां उद्भव थाय छे। ए माटे महात्मा गांधीजी लखे छे, आखो पेरेग्राफ मोटो दबरो लख्यो छे गांधीजीए, અને આ પાછું પરીક્ષામાં પૂછાય એવો પેરેગ્રાફ છે। પાઠ્યપુસ્તક હોય તો લખી નાખો 2000 માર્ચ 2021 ની પરીક્ષામાં પૂછાવા યોગ્ય પ્રશ્ન, ધર્મ બીજા ધર્મને પૂજનીય ગણવો જોઈએ, બીજા ધર્મોને આદર આપવો જોઈએ, એ માટે મહાત્મા ગાંધીજી શું કહે છે, એ તમારે 2000 માર્ચ 2021 માં બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાવાનો છે। હોને લખી લેજો બધા 2021 માટે, જો ન આવે તો આપણે કહેજો, અને યાદ રાખજો તમને બધાને ખબર છે કે હું જે પ્રશ્ન કહું બોર્ડમાં એ પ્રશ્ન 100% આવે છે। હું જે પ્રશ્ન તમને કહું એ પ્રશ્ન 100% આવે જ છે। આ વખતે પણ 10મામાં 12મામાં છે એ મેં 70-70 માર્કનું છે અહીંથી સ્કૂલમાંથી જ મેં કહી દીધું હતું, અને એનું એ જ પાછું પરીક્ષામાં પૂછાણું હતું, બરાબર। એટલે તમને પણ હું 80-80 માર્કનું મારા વિષયોનું, આમ તો બધા વિષયોનું કહી દઈશ તમને કે 80 માર્ક તો અહીંથી હું જે કહીશ ને એ પ્રશ્નો ત્યાં આવવાના, બોર્ડમાં આવવાના છે। એટલે આ પ્રશ્ન છે ને આવશે કે ભાઈ સર્વ ધર્મ સમભાવ વિશે ગાંધીજી છે શું કહેવા માગે છે, એ પૂછવાનું છે। એ પેરેગ્રાફ સમજતા પહેલા આપણે અત્યાર સુધીમાં આ ક્લાસમાં કેટલી બાબતોની ચર્ચા કરી, તો ભાઈ દરેકે દરેક ધર્મ અને એના ધર્મગ્રંથોની માહિતી મેળવી, બરાબર। દરેકે દરેક ધર્મો આપણે ભણ્યા અને એના ધર્મ ગ્રંથોની માહિતી આપણે મેળવી, બરાબર। કે ભાઈ તમારે ઇસ્લામ ધર્મને સમજવો હોય તો કુરાનનું વાંચન કરવું પડે, તમારે યહૂદી ધર્મને સમજવો હોય તો જૂનો કરાર વાંચવો પડે, તમારે શિંતો ધર્મ સમજવો હોય તો કોજીકી અને નિહોનગી આના વિશેની માહિતી એ ગ્રંથ તમારે વાંચવો પડે, બરાબર। દરેક ધર્મ, હવે ધર્મશાસ્ત્રોનું મહત્વ શું છે તો એ પણ આપણે માહિતી મેળવી કે ભાઈ ધર્મશાસ્ત્રોનું મહત્વ એ છે કે ભાઈ આ ધર્મને સમજવો હોય તો ધર્મનો સાર શું છે, આ ધર્મના નૈતિક સિદ્ધાંતો શું છે, તાત્વિક રીતે એ શું કહેવા માંગે છે એ આપણને ખ્યાલ ક્યાંથી આવે, તો ધર્મશાસ્ત્રોમાંથી, બરાબર। ધર્મશાસ્ત્રોમાં લખેલી કોઈ પણ બાબત એ કેવી હોય છે, નિર્વિવાદિત હોય છે, એ બાબત પ્રત્યે તમે આંગળી ઉઠાવી શકો નહીં। ધર્મશાસ્ત્રોમાં લખેલી કોઈ પણ બાબત હોય તો એના બાબતે તમે વાંધો ઊભો કરી શકો નહીં, કારણ કે દરેક ધર્મના અનુયાયીઓ પોતાના ધર્મ ગ્રંથો પ્રત્યે બહુ લાગણી ધરાવે છે, અને એ આ જે ગ્રંથો છે એને અનુયાયીઓ એટલે કે ધર્મમાં માનવાવાળા લોકો કેવો ગણે છે, પવિત્ર અને પ્રમાણભૂત ગણે છે, વિશ્વસનીય ગણે ભાઈ નહીં। શિવ ધર્મ હોય તો ગુરુ ગ્રંથ સાહેબમાં લખેલી બાબત એ 100% સાચી જ હોય છે, એના બાબતે તમે કોઈ પણ પ્રકારનો વાંધો વિરોધ ઉભો કરી શકો નહીં। તો યાદ રાખજો તમે ખાસ, બરોબર, આ બધું ધર્મ ગ્રંથોનું મહત્વ રહેલું છે કે ભાઈ કોઈ પણ ધર્મને તમારે સમજવો હોય તો આમાં લખેલી બધી બાબતો છે કેવી હોય છે, બિલકુલ સાચી અને નિર્વિવાદિત બાબતો હોય છે। એટલે કોઈ પણ ધર્મનું તમારે જો માહિતી મેળવી હોય તો એના ધર્મશાસ્ત્રો ધર્મગ્રંથો વાંચવા જરૂરી છે, બરોબર। બીજા ધર્મના ધર્મગ્રંથો કે ધર્મશાસ્ત્રો પણ વાંચવા જોઈએ, જેથી કરીને આપણા ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણી પ્રબળ બને, બરાબર। આપણી શ્રદ્ધા કેવી બને, પ્રબળ બનશે, બરોબર, આપણો ધર્મ આપણને વધારે પ્રમાણમાં સમજાશે, એ માટે થઈને આપણો ધર્મ આપણે બીજાના ધર્મના પુસ્તકો પણ વાંચવા જરૂરી છે। તો હવે આપણે મહાત્મા ગાંધીજીએ બીજા ધર્મોને પુસ્તકો શા માટે વાંચવો જોઈએ અથવા બીજા ધર્મ પ્રત્યે સમભાવ કેમ રાખવો પડે એ માટેનો એક સરસ મજાનો આખો એક મુદ્દા લખેલા છે, તો એના વિશેની માહિતી આપણે મેળવીએ। તો હવે ધ્યાન આપજો, મારું માનવું છે કે દરેક સંસ્કારી સ્ત્રી પુરુષો જગતના ધર્મશાસ્ત્રો સમભાવથી વાંચવાનો ધર્મ છે। મહાત્મા ગાંધીજી એવું કહે છે કે ભાઈ જગતના જે દરેક સંસ્કારી સ્ત્રી પુરુષો છે એનો ધર્મ એ છે કે એને દરેક ધર્મોના ધર્મશાસ્ત્રો વાંચવા જોઈએ, આવું મહાત્મા ગાંધીજી કહે છે। ચાહે તમે હિન્દુ ધર્મમાં હો, ચાહે તમે ઇસ્લામ ધર્મમાં હો,
બૌદ્ધ ધર્મમાં હો, શીખ ધર્મમાં હો, કોન્ફ્યુશિયસ, ગમે તે ધર્મમાં તમે માનતા હો, ગમે તે ધર્મને તમે માનતા હો, પણ તમારે દરેકે દરેક ધર્મોના ધર્મગ્રંથો વાંચવા જોઈએ, દરેકે દરેક ધર્મોના ધર્મશાસ્ત્રો વાંચવા જોઈએ, આવું મહાત્મા ગાંધીજી કહે છે. એ આપણો ધર્મ છે, બરાબર. ગાંધીજીનું માનવું છે કે દરેક સંસ્કારી જગતના દરેક સંસ્કારી સ્ત્રી પુરુષનો એ ધર્મ છે કે જગતના દરેક ધર્મશાસ્ત્રોને વાંચવા જોઈએ. આગળ લખે છે, જો બીજા આપણા ધર્મનો આદર કરે એમ ઈચ્છીએ તો આપણે પણ તેમના ધર્મનો તેવો જ આદર કરવો રહ્યો. આ બાબત પણ યોગ્ય છે. આપણને એમ થતું હોય કે ભાઈ ઇસ્લામ ધર્મના લોકો છે, હિન્દુ ધર્મનો આદર કરવા જ જોઈએ, હિન્દુ ધર્મ જૈન ધર્મના લોકો છે એ હિન્દુ ધર્મનો આદર કરવો જોઈએ, આદર કરવા જોઈએ, શીખ ધર્મના લોકો હિન્દુ ધર્મનો હિન્દુ ધર્મમાં માનવા જોઈએ, આવું આપણે ઈચ્છતા હોય કે ન ઈચ્છતા હોય, હે? તો એ લોકો પણ એવું ઈચ્છતા હશે ને. ઇસ્લામ ધર્મવાળાને પણ એવું થતું હોય, ભાઈ નહીં, હિન્દુ ધર્મવાળા આપણા ધર્મમાં માનવા જ જોવે. શીખ ધર્મવાળાને પણ એમ થતું છે કે ભાઈ હિન્દુ ધર્મવાળા આપણા ધર્મમાં માનવા જ જોવે. તો જો આપણે એવી અપેક્ષા રાખતા હોઈએ કે આપણા ધર્મ પ્રત્યે બીજા લોકો આદર રાખે, તો આપણે પણ બીજા ધર્મો પ્રત્યે આદર રાખવો પડશે. આપણે એવું ઈચ્છતા હોઈએ કે અન્ય ધર્મના લોકો આપણા ધર્મને આદર આપે, આપણા ધર્મનું માન સન્માન જાળવે, તો આપણે પણ અન્ય ધર્મનું માન સન્માન જાળવવું પડશે. કારણ કે આદર બરાબર એમના ધર્મનો આદર કરવો રહ્યો, આદર કરવા માટે જગતના ધર્મશાસ્ત્રોનો સમભાવ ભર્યો અભ્યાસ કરવો એક પવિત્ર કર્તવ્ય થઈ પડે છે. આ મુદ્દો પહેલેથી સમજો, મહાત્મા ગાંધીજીએ લખ્યું છે, થોડુંક વધારે ને એટલે તમને નહીં સમજાય, પણ ચિંતા નહીં કરશો, તમને હું ભણાવું છું, બરાબર, તમને હું ભણાવું છું, બધું સમજાઈ જશે. તો મહાત્મા ગાંધીજી એવું કીધું છે કે ભાઈ જગતના દરેક ધર્મોનો સંસ્કારી સ્ત્રી પુરુષોએ અભ્યાસ કરવો જોઈએ, એના ધર્મ ગ્રંથો છે એનો સમભાવથી એને વાંચવા જોઈએ. આપણે જો એવું ઈચ્છતા હોઈએ કે આપણા ધર્મ પ્રત્યે બીજા લોકો આદર ભાવ રાખે, તો આપણે પણ બીજા ધર્મો પ્રત્યે ધર્મશાસ્ત્રો પ્રત્યે આદર ભાવ રાખવો પડશે, અને એ આદર ભાવ રાખવાથી જ આપણામાં સર્વ ધર્મ સમભાવની લાગણી ઊભી થશે. દરેક ધર્મોનો આદર કરવાની લાગણી છે આપણામાં એ કઈ રીતે ઊભી થશે? તો ભાઈ બીજા ધર્મોના ધર્મશાસ્ત્રો વાંચશું તો. એવું જ કહે છે ને કે ભાઈ એનો આદર કરવા માટે જગતના ધર્મશાસ્ત્રોનો સમભાવ ભર્યો, બરાબર, એ અભ્યાસ કરવો એ પવિત્ર કર્તવ્ય છે. પણ આપણે એવું કર્તવ્ય છે કે ભાઈ બીજા ધર્મોનો પણ, બીજા ધર્મશાસ્ત્રોનો પણ અભ્યાસ કરવો જોઈએ. બીજા ધર્મોના આદરયુક્ત અભ્યાસથી હિન્દુ ધર્મશાસ્ત્ર માટેની મારી ભક્તિ અને શ્રદ્ધા ઓછી નથી થઈ. મહાત્મા ગાંધીજીએ કીધું છે કે ભાઈ, મહાત્મા ગાંધીજી હિન્દુ ધર્મમાં માનતા હતા, છતાં એણે બીજા ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તો એ કહેવા માંગે છે કે ભાઈ મેં બીજા ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો તો મને મારા હિન્દુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ભાવ ઓછો નથી થયો. આપણે ઘરે જમવા બેઠા હોઈએ, બરાબર, થાળીમાં પીરસેલું ભોજન સરસ મજાનું, શાક, રોટલી, દાળ, ભાત, બધું સાદું હોય, આપણા ઘરે આપણે જમી લીધું, બીજાને ઘરે જમવા ગયા, એના ઘરે જમી લીધું, ત્રીજાને ઘરે જમવા ગયા, એના ઘરે જમી લીધું, દરેકના ઘરે સારું હતું. તો એ તમે બીજા બધાના ઘરે જમો છો અને ફરી તમારા ઘરે જમો તો તમને એમ થાય કે ભાઈ આપણું ઘરનું કાંઈ સારું નથી, એના કરતાં તો બીજાના ઘરનું જમવાનું બહુ સારું, એવું ક્યારે તમને થશે? ખરું, હે? નહીં થાય ને. હા, તો મહાત્મા ગાંધીજી પણ એ કહેવા માંગે છે કે ભાઈ મેં બીજા ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો, એનાથી હિન્દુ ધર્મ પ્રત્યેની એની શ્રદ્ધા અને એનો ભાવ છે ને ભક્તિ એ ઓછી નથી થઈ. હા, તે ધર્મ પુસ્તકોના વાંચનથી હિન્દુ ધર્મશાસ્ત્રની મારી સમજ ઉપર ચિરસ્થાયી અસર થઈ છે ખરી. બીજા ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો એટલે હિન્દુ ધર્મ પ્રત્યેની લાગણી ગાંધીજીની ઓછી થઈ નથી, ઉલટાનું એનામાં તો હિન્દુ ધર્મ પ્રત્યેની જે ભાવના હતી,
હિન્દુ ધર્મ પ્રત્યેની જે સમજ હતી ને એ ચિરસ્થાયી થઈ ગઈ કે ભાઈ નહીં હિન્દુ ધર્મમાં તો બહુ પોઝિટિવ બાબતો લખેલી છે બીજા બધા ધર્મગ્રંથોમાં તો લખેલી છે પણ મારો હિન્દુ ધર્મ તો એ બધા ધર્મ કરતા આગળ છે એ વધારે સમજ પૂરી પાડે છે તો એ એની ચિરસ્થાયી અસર છે ઊભી થઈ જીવન પ્રતિ મારી દ્રષ્ટિ તે વાચનને લીધે વિશાળ થઈ છે એ વાચનથી હિન્દુ ધર્મશાસ્ત્રમાંના ઘણા અગમ્ય ભાગો વધારે સ્પષ્ટ રીતે હું સમજી શક્યો છું અગમ્ય એટલે કે જે નથી સમજાય તેવા તો મહાત્મા ગાંધીજી કહે છે કે ભાઈ આજે બીજા ધર્મશાસ્ત્રોનો મેં અભ્યાસ કર્યો એના લીધે થઈ અને મને હિન્દુ ધર્મના જે એવા કેટલાક અગમ્ય ભાગો હતા એ વધારે રીતે સમજાવવા લાગ્યા અને એ ભાગો છે સ્પષ્ટ રીતે ગાંધીજી સમજી શક્યા છે તો આટલું તમારે યાદ રાખવાનું છે મહાત્મા ગાંધીજીએ સર્વધર્મ સંભાવ વિશે શું કીધું એમાં તમારે આટલું યાદ રાખવાનું છે બોલો તમને રહેશે કે નહીં તમને યાદ રહેશે બરાબર આ પણ એક લખી લેજો ભાઈ સર્વધર્મ સંભાવ માટે મહાત્મા ગાંધીજીએ શું લખ્યું છે શું કીધું છે તો એક વખત ફરી આખો પેરેગ્રાફ વાંચી જાઉં છું મહાત્મા ગાંધીજીએ જે કાંઈ પણ કીધું તે તમે યાદ રાખજો કે ભાઈ મહાત્મા ગાંધીજી કહેવા માગે છે કે મારું માનવું છે કે જગતના દરેક સંસ્કારી સ્ત્રી પુરુષોનો જગતના દરેક ધર્મશાસ્ત્રો વાંચવાનો ધર્મ છે જો બીજા આપણા ધર્મનો આદર કરે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે પણ તેમના ધર્મનો આદર સત્કાર કરવો જ રહ્યો અને આદર કરવા માટે જગતના ધર્મશાસ્ત્રોનો સમભાવ ભરો અભ્યાસ કરવો એ દરેક વ્યક્તિનું કર્તવ્ય છે બીજા ધર્મોના આદરયુક્ત અભ્યાસથી હિન્દુ ધર્મશાસ્ત્ર માટેની મારી ભક્તિ અને શ્રદ્ધા ઓછી થઈ નથી પણ હા તે ધર્મપુસ્તકોના વાંચનથી હિન્દુ શાસ્ત્રોની સમજ છે ને એ ઉપર ચિરસ્થાયી અસર થઈ છે જીવન પ્રતિ મારી દ્રષ્ટિ તે વાચનને લીધે વિશાળ થઈ છે અને એ વાચનથી હિન્દુ શાસ્ત્રના ઘણા અગમ્ય ભાગો છે એ હું સ્પષ્ટ રીતે સમજી શક્યો છું તો આવું મહાત્મા ગાંધીજી અન્ય ધર્મોના વાચન માટે સર્વધર્મ સંભાવ માટે કહેલું છે બીજા તાસને આગળ આપણે વિરામ આપીએ આજના ક્લાસમાં આપણે ધર્મ અને એમના ધર્મગ્રંથો અને ધર્મગ્રંથોનું વાંચન શા માટે કરવું જોઈએ અથવા ધર્મગ્રંથોના વાંચનનું મહત્વ એ આપણે બીજા ક્લાસમાં સમજ્યા મેં તમને વધારેમાં વધારે મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે છતાંય તમને ન સમજાય તો મને તમે પ્રશ્ન પૂછી શકો છો તો આજના તાસને આગળ વિરામ આપીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં સર્વધર્મના નૈતિક સિદ્ધાંતોની માહિતી આપણે મેળવશું તો આજના લેક્ચરને અહીં આગળ વિરામ આપીએ.